બજારોની શરૂઆત કરીએ. ભારતીય શેર બજારમાં હાહાકાર. સેન્સેક્સમાં 1200 થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો છે. સેન્સેક્સે 72,000ની સપાટી તોડી છે. નિફ્ટીમાં 350 પોઈન્ટથી વધુનો જંગી કડાકો બોલ્યો છે. ત્યારે નિફ્ટીએ 21,700ની મહત્વની સપાટી ગુમાવી દીધી. એચડીએફસી બેંકના ખરાબ ત્રિમાસિક પરિણામોની અસર જોવા મળી છે. બેન્કિંગ શેર્સમાં મોટા પાયે કડાકો જોવા મળ્યો. વૈશ્વિક બજારોમાં ઘટાડાની પણ ભારતીય બજાર ઉપર અસર જોવા મળી છે. અમેરિકન ફેડ વ્યાજદર ઘટાડવામાં હજુ વધુ સમય લે તેવા સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમાં જોડાયેલા છે. જયદેવસિંહજી સ્વાગત છે આપનું સંદેશન ન્યૂઝમાં. જે પ્રમાણે ભારતીય શેર માર્કેટની અંદર મોટો કડાકો જોવા મળી રહ્યો છે, કયા પરિબળો કારણભૂત છે? બિલકુલ, આજે ભારતીય શેર બજારમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની પાછળનું સૌથી મોટું જો મુખ્ય કારણ હોય તો ગઈકાલે ભારતીય શેર બજારો બંધ થયા ત્યાર પછી દિગ્ગજ બેંક એચડીએફસી બેંકનું ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યું હતું અને આ પરિણામ માર્કેટની અપેક્ષા કરતા થોડુંક નિરાશાજનક આવ્યું હતું, તો તેનું એક નેગેટિવ રિફ્લેક્શન જોવા મળી રહ્યું છે. ત્યારબાદ અન્ય કારણ જોવા જઈએ તો તે વૈશ્વિક કારણ છે, જેમાં અમેરિકા ખાતે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થતો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ઓછી દેખાઈ રહી છે, તો તેને લઈ વિશ્વભરના બજારોમાં પણ એક તેનું નેગેટિવ રિફ્લેક્શન જોવા મળી રહ્યું છે. અને આજે વહેલી સવારથી જ તમામે તમામ એશિયન માર્કેટોમાં ઘટાડો જોવા મળ્યો હતો, તો તેનું પણ એક વધારાનું નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે. જી, ધન્યવાદ જયદેવજી અમારી સાથે જોડાવા બદલ.